વેલકમ ટુ રાઈસ ચેનલ હું અલ્પા આજે તમારા સાથે મૂળાના પરાઠાની રેસીપી શેર કરવા જઈ રહી છું અત્યારે સરસ મૂળા મળી રહ્યા છે એના પરાઠા ખૂબ જ સરસ લાગે છે તો આપણે પહેલાં લોટની તૈયારી કરી લઈએ ઘઉંનો લોટ બેકઅપ લીધો છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું મોયન માટે આપણે બેથી ત્રણ ચમચા જેટલું તેલ વાપરીશું બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે રોટલીનો જેવો લોટ હોય છે તે જ રીતે લોટ બાંધવાનો છે અહીંયા આપણે મૂળાનું પાણી એટલે કે મૂળાનું છીણનું નિતારેલું પાણી મેં અહીંયા યુઝ કર્યું છે લોટ બાંધવા માટે એટલે ઉપરનું જે પડ હશે તેમાં પણ મૂળાનો સ્વાદ આવે છે લોટ બંધાઈ ગયો છે એને આપણે ઘી કે તેલથી ગ્રીસ કરી લઈશું એને પંદરેક મિનિટ રસ આપવાનો છે લોટને આપણે પંદર મિનિટ સુધી રસ આપી દઈશું મૂળા આ રીતના લીધા છે આપણે તેને સાફ કરી અને પીસીસ કરી લીધા છે લગભગ ચારસો ગ્રામ જેટલા મૂળા છે મેં અહીંયા ચોપરમાં એને ચોપ કર્યું છે તમે એને છીણીને પણ લઈ શકો છો મેં આવી રીતે એનું ઝીણું એકદમ તમે જુઓ બારીક ચોપ કરી લીધું છે ચોપરની અંદર હવે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું એક મિનિટ સુધી એને રેસ્ટ આપવાનું છે એટલે એની અંદરથી આપણે પછી એક્સસ વોટર નીકાળી લેવાનું છે હવે એને આપણે આ રીતે બે હાથથી દબાવીને અથવા તો તમે મલના કપડામાં પણ એને નીચોવી શકો છો મેં બે હાથની મદદથી એની છીણને નીચોવી લીધું છે મેંથી એક્સેસ વોટર બધું નીકળી જશે એટલે સ્ટફિંગ આપણું કોરું સરસ થઈ જશે હવે આ જે એક્સેસ વોટર બધું રહેશે તેનાથી જ આપણે લોટ બાંધ્યો મરચાં લીધા છે બે ચમચા જેટલા આદુ લાલ મરચું એક ટી સ્પૂન જેટલું ધાણાનો પાવડર છે એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલો ધાણા બે થી ત્રણ ચમચી જેટલા ધાણા મેં ઉમેર્યા છે બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે સ્ટફિંગ ત્યારે જ તૈયાર કરવું જ્યારે આપણે પરાઠા બનાવવા હોય પહેલેથી કરીને રાખવું નહીં કારણ કે અંદરથી પાણી છૂટવા લાગશે હવે તમે જોઈ શકો છો કે હું પરાઠા કેવી રીતે બનાવું છું અહીંયા હું બે રોટલી વણીશ અને બે રોટલીની વચ્ચે આપણે પરાઠાનું સ્ટફિંગ મૂકીશું બંને રોટલી આપણે સરખી રીતે વણી લઈશું અટામણ લઈ અને આપણે બંને રોટલીને વણવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો અટામણની મદદથી થોડી થીક બહુ જાડી નહીં પણ થોડી જાડી એવી રોટલી આપણે તૈયાર કરવાની છે બે રોટલી તૈયાર થઈ ગઈ છે હવે એક રોટલીની ઉપર આપણે આ મૂળાના સ્ટફિંગને મૂકી દઈશું અને એને સ્પ્રેડ કરી લઈશું થોડું સ્ટફિંગ વધારે રાખવાનું એટલે સ્ટફિંગનો પણ ટેસ્ટ આવે એકલો લોટ ના લાગે આ રીતે સ્પ્રેડ કરી દઈશું હવે આપણી જે બીજી રોટલી છે એને આપણે ઉપરથી કવર કરી લેવાની છે વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે આપણે એને કવર કરી લઈશું હવે અટામણની મદદ લેવાની છે અને પરાઠું વણવાનું છે બંને બાજુ આપણે અટામણ યુઝ કરીશું અને એને વણી લેવાનું છે પરાઠાને અને ફેરવીને પણ વણવાનું છે હવે પરાઠું બીજી બાજુ ફેરવીને વણી લઈશું આ રીતે આપણું પરાઠું તૈયાર થઈ ગયું છે વણાઈને હવે ગરમ તવાની ઉપર એને આપણે શેકવા માટે મૂકી દઈશું એક બાજુ થઈ જાય એટલે આપણે એને ફેરવી લેવાનું છે ઘી કે તેલ કે બટર કોઈ બી આપણે એની અંદર શેકવા માટે યુઝ કરી શકીશું પણ જે ચોખ્ખા ઘીનું મજા છે તે કોઈ બીજામાં આવતી નથી તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો ઘી અને બટરમાં પરાઠા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ધીમા તાપે કડક અને ક્રિસ્પી થવા દેવાના છે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને શેકીશું અંદરથી પણ શેકાઈ જાય રોટલી એ રીતે આપણે શેકવાનું છે પરાઠું રેડી થઈ ગયું છે આપણે પરાઠું એને આપણે સર્વ કરી લઈએ ક્રિસ્પી પરાઠું રેડી છે તમે જોઈ શકો છો અંદરનું પડા રીતના ખુલી જશે અંદર સ્ટફિંગ પણ દેખાય છે તો ગરમ ગરમ પરાઠાની મજા માણો ચટણી અને પિકલ સાથે વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક એન્ડ કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ માય ચેનલ